એ કુંવર, જો બેટા આ બધા ખેતર આપણા છે. દીપકભાઈ બધું સમજાવશે તને. અને દીપક, જો તું જરા ધ્યાન રાખજે, મેં એવું છે કે આજે અભય આપણી આધુને મૂકવા માટે સ્કૂલે જવાનો હતો. આજે હું તને સ્કૂલે મૂકવા માટે આવીશ. હા, એકદમ બરાબર છે. આજે આધુને એના પપ્પા સ્કૂલે મૂકવા જશે. તું મારી સાથે સ્કૂલે આવવા માટે તૈયાર થઈ ને, એ મને બહુ જ ગમે. આદુ, ચાલો બેટા સ્કૂલે જઈએ. હવે આદુને તો અમે બધા સમજાવવાના બહુ પ્રયત્ન કર્યા, પણ છોકરી માની જ નહીં. અને પછી અનુએ કહ્યું કે અભયને ખેતરે જવાની ઈચ્છા છે, એનું મન છે ખેતરે જવા માટે, તો એને ખેતરે મૂકી આવો. અને એટલે જ હું એને ખેતરે મૂકવા આવ્યો બેટા. એ જ પપ્પા, મને પણ નવાઈ લાગી કે અભયને આમ અચાનક ખેતરે આવવાનું મન થયું. હા બેટા, એ ઘરે જરા ગુસ્સામાં હતો એટલે જરા ધ્યાન રાખજે, કોઈ આવે કે કંઈ થઈ ન જાય ને, એનું બરાબર ધ્યાન રાખજે. હા પપ્પા, તમે ચિંતા નહીં કરો, હું એનું ધ્યાન રાખીશ. તમે તમારું કામ પતાવીને. હા તો જરા ધ્યાન રાખજે ને બેટા. યાદ છે તને, આપણે નાના હતા ત્યારે પપ્પા સાથે અહીંયા આવતા હતા, અને પપ્પા એમ કહેતા હું એ બધું કરતો હતો, અને તું આ હળ ને એ બધું કઈ રીતે ચાલે ને એ બધામાં ધ્યાન આપતો હતો. તું નાનો હતો ને ત્યારે પણ તને વસ્તુ કઈ રીતે કામ કરે ને એ બધું જાણવામાં જ રસ હતો. અને એ પછી જ્યારે પણ આપણે ખેતરે આવ્યા છે ને, દર વખતે તું કંટાળી જ જતો હતો, કારણ કે તને બસ ભણવામાં અને ક્રિકેટ રમવામાં આ બેમાં જ મજા આવતી હતી. તને યાદ છે ને બધું? હવે કેટલી શાંતિ છે ને અહીંયા, બધા અવાજોથી દૂર, કોઈ શોર બકોર નહીં, કોઈ ઘોંઘાટ નહીં, ફક્ત શાંતિ. અવાજો આવે તો પણ આ વૃક્ષોના, પક્ષીઓના, અથવા આ અહીંયાથી આવતા જતા વાહનોના. મને આ શાંતિ જોઈએ છે. અભય, અભય શું થાય છે તને? અભય શું થયું? હમણાં તો બધું બરાબર. હા ભાઈ, અભય શું થાય છે તને? ટાયર અહીંયા શું કરે છે? હા ટાયર, એ તો તું હરી ફાઈ વખતે અહીંયા ખેતરમાં એને કમરે બાંધીને પ્રેક્ટિસ કરતો હતો તું. તને મને બધું તને બધું યાદ આવે છે ભાઈ? ના, મને કઈ જ યાદ નથી. આને દૂર લઈ જાઉં મારી નજરોથી. આને દૂર લઈ જાઉં. હા હા, એક મિનિટ, એક મિનિટ ઉપર. અભય, અભય ઉપર, અભય. બોસ, મારે તમે ઉભો રહે. અરે પણ મારે કીધું ને ચૂપચાપ ઉભો રહેવાનું. ઉભો રહે. અરે પણ આની શું જરૂર છે? કરવું પડે ને, કારણ કે તને ને તારી માને જે કામ સોંપ્યું હતું એનો ઘણો સમય થઈ ગયો, અને હજી એ કામ પત્યું નથી. એટલે મને થયું કે તમારા લોકોનું કંઈક હૃદય પરિવર્તન તો નથી થઈ ગયું ને?
તમે લોકોએ પક્ષ પલટો તો નથી કરી લીધો ને, એટલે આ બધી સાવચેતી મારે રાખવી પડે. બની શકે કે હમણાં ખિસ્સામાંથી ચાકુ કાઢીને મારી છાતીમાં મારી દેતો, એટલે આ બધું કરવું પડે. ક્લિયર છે? થઈ ગઈ ખુશ? તમે ખોટી શંકા કરી રહ્યા છો મારા પર. આ ગામમાં આવતાની સાથે જ મેં મારું કામ શરૂ કરી દીધું હતું. આવતાની સાથે જ મેં આદ્યા સામે આ સુફિયાની વાતોથી એને ભોળવી, એની સાથે ફ્રેન્ડશિપ કરી, એનો ફ્રેન્ડ બન્યો. અનોખીને વિશ્વાસ અપાવવા માટે એ માર ખાતો ટ્રક છોડાવ્યા. તલવારના ઘા બહુ સમય સુધી હતા અહીંયા. એ તો સારું થયું કે સુલોચનાએ તારી ગરદન ઉપર તલવાર મૂકી હતી. એને ઘણો બધો સાથ આપ્યો છે, એટલે તું આ બધું કરી શક્યો. સમજો, સ્વિમિંગ પુલમાં ડૂબવાનું નાટક કર્યું. કોઈ દિવસ કોઈ વ્યક્તિ સ્વિમિંગ પુલમાં પડે અને મરી ગયો એવું સાંભળ્યું તમે? હે? નહીં મેં. છતાં પણ અનોખીને વિશ્વાસ અપાવવા માટે હું ડૂબી રહ્યો. એને વિશ્વાસ અપાવ્યો મેં કે એના લીધે મારો જીવ બચ્યો છે. પત્તા ખાધા છે મેં. આ બધું કરવા પાછળનું કારણ તમને ખબર છે શું છે? અનોખીને હું વિશ્વાસ અપાવવા માંગતો હતો કે હું એને કેટલો પ્રેમ કરું છું. આસાન નહોતું. ત્યારે હું આવ્યો ને ત્યારે મને ખબર પડી ગઈ હતી કે અનોખીને પોતાની બનાવવી ઈઝી નથી. એટલા માટે પ્રેમનું નાટક કર્યું. અનોખીના ઘરે જઈને રહે, એના પપ્પા, એની મોટી બહેન, એ બધાને મેં એટલો વિશ્વાસ અપાવ્યો. એ લોકોને એવું લાગવા લાગ્યું કે દીવો લઈને શોધીશું તો પણ આવો છોકરો નહીં મળે. એટલે સમય જોતા મેં મારું પ્રપોઝલ મૂકવાનું વિચાર્યું, અને સમય જોતા મેં મારું પ્રપોઝલ મૂક્યું પણ ખરું. અમારા લગ્ન થઈ પણ ગયા, બધું બરાબર ચાલી રહ્યું હતું, એટલામાં જ પેલો અભય આવ્યો. બધું સ્મૂથ ચાલી રહ્યું હતું, પેલી નહેરવાળી જમીન પણ આપણી થવાની હતી, પણ અભય આવીને આખી બાજી બગાડી દીધી. પણ રિલેક્સ, ચિંતા નહીં કર, મારી પાસે બીજો રસ્તો છે. જમીન તો આપણી જ થશે. આપણી નહીં, મારી. અને એ જમીન મારા હાથમાં જોઈએ, અને એ જમીનનું મારે શું કરવાનું છે એ હું નક્કી કરીશ. સમજો? અને હા, બીજા કોઈ પણ ખોટા વહેમમાં રહેતો નહીં. બોલાવ તારી માને. તમારા બંને જોડે એકી સાથે વાત કરવાની છે. અલગ અલગ વાતો કરવાનો મારી પાસે ટાઈમ નથી, સમજો ને? બોલાવે ને. એ હરમંગ દાદા, આ બધા ક્લાયન્ટનો ત્યાં હેડી હેડી ટોઠિયાની તો કઢી થઈ જ દીધી હોય, અને ઉપરથી આ ગરમી કે મારું કોમ બહુ પડે. ગરમી એમાં છૂટવાનો રસ્તો મળશે? ઉતાર મળશે? અત્યારે એક રિક્ષા મળે થારું? જોકે મારા નસીબ હારા હશે તો મળશે ખરા. દેવ ઉભી તો રાખતો નહી તું. બોલ. ઓ ભાઈ,
અરે બોલનું પર્સ ફરી જુ ભાઈ. ઓ રિક્ષા લા દિયો પર્સ લા બોન પિચાઈ. ગુભિરાગ 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 ઓબર પેલી રિક્ષા જાય ને એનો પીછો કરવાનો. ફેર હેર જલ્દી લઈને ગુભિરાગ 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 દિયોર ઉભિરાગ. એટલા દુઓ કેટલી ધેમી રિક્ષા ચલાવો હવે પડે કે નહીં. આટલી ધેમી રિક્ષા ચલાવવાની હોય આ જો 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 મેડમ ઘરમાં જતા રહ્યા. મેડમ અંદર જતા રહ્યા આજ પૈસા રિક્ષા બેવાનું જ નહીં. કેટલા પૈસા? પૈસા પૈસા ભાડું એટલું ભાડું થયું ધારું 50 રૂપિયા. કેટલું? 50 50. લે પકડા અને આગળ હોય બે ઉડ નહીં તારી સમજો. મેડમ લોકેશ ના ઘરમાં હું કોણ ગયા હશે? અભયને કારણે થયું છે. બંને જણ એક જ જવાબ નક્કી કરીને આવ્યા છે કે શું? મને છે ને કામ જોઈ, નકામી વાતો નહીં. સમજો બોસ, તમે ચિંતા નહીં કરો. બોસ અભય પાછો તો આવી ગયો છે પણ હવે કઈ કરી શકે એવી હાલતમાં નથી અને એના માટે તમારે મારો આભાર માનવો જોઈએ. અભયની જે હાલત છે એ મારા કારણે છે. મેં એને એના પરિવાર વિરુદ્ધ ચડાવ્યો એટલે આજે એની આ હાલત છે. વચ્ચે બોલવાનું કહ્યું? હા, મારી પરવાનગી વગર વચ્ચે બોલવાની હિંમત કેવી રીતે થઈ તારી? મારી પરવાનગી વગર મોડામાંથી એક પણ શબ્દ ઉચ્ચારવાનો નહીં. જી સોરી બાપુજી, માફ કરી દો, હવેથી નહીં થાય. ઉત્તરી એટલે આ દેવ ઋષિ માદ્યો જાગીદાર સાહેબ માટે કોમ કરો એમ ને? હમણાં મજા દેખાડું જો. એ હનુમાન દાદા એનો અત્યાર બેટરી લો થવાનું હતું. અને આધ્યા ત્યાં અભય સાથે રહી હતી, ભલે ઉપર અમારા કહેવાથી ગઈ હતી પણ એ પ્રસાદ આપીને તરત નીચે નહોતી આવી ગઈ. એટલે જે થોડી ઘણી વાત કરી હોય એ લોકોએ કે વાત ન પણ કરી હોય પણ અમે જયારે ઉપર ગયા ને ત્યારે અભયની આંખોમાં એક બાપ તરીકેની એક ખુશી મેં જોઈ હતી. અભય એટલો ખુશ હતો ને, એક બાપનું જે અભિમાન હોય ને એ દેખાઈ રહ્યું હતું. અને એ જે પોતાને શોધી રહ્યો છે ને, પોતાની ઓળખને એને મળી ગયો હોય ને એવું દેખાઈ રહ્યું હતું. આમ પણ કહેવાય છે ને સર કે એક માં પોતાના દીકરાની અને એક બાપ પોતાની દીકરીની બહુ નજીક હોય છે. હું બસ એટલું જ ઈચ્છું છું કે અભય અને આધ્યાનો એ બોન્ડ એકદમ સ્ટ્રોંગ થઈ જાય. અભયની આંખોમાં આધ્યા માટેનો જે પ્રેમ છે ને એવું જોઈ શકું. અને મને ખાતરી છે કે દુનિયા આમની તેમ થશે ને તો પણ અભય આધ્યાનો હાથ નહીં જ છોડે.
અને એના આજ પ્રેમને લીધે અમારો આખો પરિવાર ટકી જશે. હા બેટા, એમ જ થશે. પણ હું શું આ બધી વાત લઈને બેસી ગઈ સર? તમે મને અહીંયા બોલાવી હતી એ શું કામ હતું? કોને? દેવરસી એક નવી પ્રપોઝલ મૂકવાનો છે જેનાથી આપણી એકેડેમીને ફાયદો થાય એમ છે. કેવી પ્રપોઝલ? ખાસ ડિટેલ્સ તો મને પણ નથી ખબર, પણ એકેડેમીથી સાવ અલગ પ્રોજેક્ટ છે. પણ એ એવું કહેતો હતો કે આને કારણે એકેડેમીને ફાયદો થાય એમ છે. પણ સર, અભય હજી એટલો પણ સ્વસ્થ નથી થઈ ગયો કે કોઈ કામ હાથ પર લઈ શકે. હા, એ હું જાણું છું, એટલે જ મેં એક બીજા એન્જિનિયરને હાયર કર્યા છે. ઘણા સમયથી મારા બીજા ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, એટલે આમ પણ મને એક બીજા એન્જિનિયરની જરૂર હતી જ. અને અનાયાસે આ દેવર્ષિનો પ્રોજેક્ટ પણ સામે આવ્યો. ઇનફેક્ટ આજે જે એન્જિનિયર આપણને જોઈન કરવાના છે, અરે હમણાં એ આવતા જ હશે. ઓકે. મેં આ ટાયરને ધક્કો માર્યો એટલે આ ટાયર તમારી ગાડી સાથે અથડાયો અને પછી તમારે અટકાવવું પડ્યું. તમે આ ગામના નથી લાગતા. રાઈટ, હું અહીંયા જોબ કરવા માટે આવી છું. આજે મારી જોબનો ફર્સ્ટ ડે છે.